વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને સાથે સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ચૂંટણીનો જંગ. આખરે કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર. પહેલા વાત કરીએ વાવ વિધાનસભા બેઠક પર મતગણતરી જે ચાલી રહી છે તેમાં ગુલાબસિંહ રાજપૂત બાજી મારતા જોવા મળી રહ્યા છે અને સાથે જ સ્વરૂપજી ઠાકોર જે બીજા સ્થાને જોવા મળી રહ્યા છે, પરંતુ બંનેના ગણિત બગાડનાર માવજી પટેલ. તેમને મનાવવાના ખૂબ પ્રયાસો થયા પરંતુ માવજી પટેલ એકના બે ન થયા અને ચૂંટણી જંગ બાદ આજે જ્યારે વલણો આવી રહ્યા છે તો માવજી પટેલ કાંટાની ટક્કર આપતા જોવા મળી રહ્યા છે, કારણ કે ગુલાબસિંહ રાજપૂત કરતા અડધા મત માવજી પટેલને મળ્યા છે. સતત 4 રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ જોવા મળી રહ્યા છે. વાવમાં અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 16,676 મત જે ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે અને 15,266 મતથી સ્વરૂપજી ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે, જે બીજા નંબરના સ્થાને છે. માવજી પટેલ ત્રીજા સ્થાને 7,100 મતથી. તો અત્યાર સુધીમાં 12,361 મત જે ગુલાબસિંહને મળતા જોવા મળી રહ્યા છે. અમારી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાય છે, તેમની સાથે ચર્ચા કરીશું. ભાજપના ભૂષણ ભટ્ટ અને સાથે રાજેશ સોની કોંગ્રેસના અને સાથે જ રાજકીય વિશ્લેષક અમારી સાથે કેતન ત્રિવેદી જોડાઈ ગયા છે. કેતનભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવીશ. વાવનું આ ગણિત જેમાં સૌથી પ્રમુખ ચહેરો અત્યારે કોઈ હોય તો એ છે માવજી પટેલ. ભલે તે ત્રીજા સ્થાને છે, પરંતુ બંને પક્ષના ગણિત પર જે અસર પહોંચાડી છે માવજી પટેલને, તેનું આપ આકલન કેવી રીતે કરશો? આપની વાત સ્પષ્ટ છે કે માવજી પટેલ જીતે કે હારે એ સેકન્ડરી વસ્તુ છે, પણ સૌથી પહેલી વસ્તુ એ છે કે કોઈ પણની હાર જીતમાં ગુલાબસિંહ જીતે કે સ્વરૂપસિંહ જીતે એમાં માવજી પટેલનો રોલ બહુ મહત્વનો પુરવાર થશે. આપે કહ્યું એમ 16,000માંથી 7,000 મતો અત્યારે માવજી પટેલ પાસે છે. 7,000 મતો કોના કાપ્યા છે એ તો હવે જ્યારે આંકડાઓનું ડિટેલ એનાલિસિસ આવશે ત્યારે ખબર પડશે, પણ પ્રારંભિક તબક્કામાં એવું લાગે છે કે કોંગ્રેસના મતો ક્યાંક ને ક્યાંક માવજી પટેલે કાપ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની કદાચ એવી ગણતરી પણ હોઈ શકે કે ભાઈ બળવાખોર ઉમેદવારને ઊભો રાખી અને કોંગ્રેસના મતો કપાવવા, તો એ રણનીતિમાં અત્યારના તબક્કે ભારતીય જનતા પાર્ટી સફળ થતી દેખાય છે. પણ એની સામે આ એક રિસ્ક હતું જે ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે લીધેલું હશે કદાચ કે માનો કે માવજી પટેલ પોતે જીતવામાં સફળ થાય અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ન જીતે તો પણ સામે કોંગ્રેસનો ઉમેદવાર તો હારે જ હારે. એટલે બંને પક્ષે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક માવજી પટેલ ઉપર પણ હારજીતમાં બહુ મોટો મદાર રાખ્યો હતો. આગળ હજી બહુ પ્રાથમિક તબક્કો છે અને બહુ નેરો માર્જિન છે, એટલે કઈ તરફ જશે આ પરિણામો એ કઈ કેવું અઘરું છે, પણ મને લાગે છે કે છેલ્લા રાઉન્ડ સુધી આપણે રાહ જોવી પડશે. કેતનભાઈ, મેં વાતચીત કરી હતી માવજી પટેલ સાથે, તેમનું કહેવું હતું કે વિકાસના કામો માટે જો હું જીતીશ તો હું જે સત્તા પક્ષ હશે તેની સાથે પણ જવામાં આનાકાની નહીં કરું. જો આપણે અગાઉની વિધાનસભામાં પણ જોયેલું છે કે બાયડના ઉમેદવાર હોય, વાઘોડિયાના ઉમેદવાર હોય, બધા જ લોકો ભાજપમાંથી બળવો કરી નીકળે, પછી હંમેશા એવું જોવા મળે કે સત્તા હોય એની સાથે લોકો જાય. અને આ તો ઘરના જ ઉમેદવારો છે, આ કોઈ બહારના ઉમેદવારો તો છે નહીં. કોંગ્રેસમાંથી જ લાવવાના નથી, ભાજપમાંથી જ લાવવાના છે. એટલે કદાચ જીતે તો ભાજપની અને માવજીભાઈની બેયની ગણતરી એવી હોય કે ભાઈ 6-8 મહિના પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું સરકાર સાથે કોઈક રીતે નેગોશિએટ કરીને. એટલે એ એવું કે એમાં નવાઈ પામવાનું કોઈ કારણ નથી, કારણ કે એક્સપેક્ટેડ છે. કોંગ્રેસના સભ્યો બી જો જીત્યા પછી ભાજપમાં જોડાઈ જતા હોય તો આ તો ઘરનો જ ઉમેદવાર છે, ઘરમાંથી જ બહાર નીકળો, સુબહ કા ભૂલા શામ કો ઘર આવે, એના જેમ 6 મહિના પછી ઘરે આવી શકે છે. એટલે એમાં નવાઈ પામવા જેવું નથી. આવું એ ના બોલે તો જ આપણે નવાઈ પામવી પડે કે કેમ આવું ના બોલ્યા એમ.